नमस्कार, गुड मॉर्निंग। आज धोरण 10 विषय विज्ञान एंड टेक्नोलॉजी, चैप्टर नंबर 10 प्रकाशन परावर्तन वक्रीभवन। मित्रों, अपने आज भाग 3 अपने अभ्यास करीशु के बहिर्गोल परिसर की अंदर आता एक प्रतिमा केवी रीते रचाय छे, एनु स्थान क्या होय छे अने एनो प्रकाश शुं छे ए विषय आपणे माहिती मेळवानी छे। तो आज बहिर्गोल अरीसा छे, तो बहिर्गोल अरीसा नी अंदर आपणे कोई पण वस्तु अनंत अंतरे मुकवामां आवे छे, एने अलग अलग जारे एने अरीसा नी नजीक आववामां आवे छे, तेनुं प्रतिमा आपणे कई रीते रचाय छे ए विषय आपणे अहींया कोष्टक स्वरूपे बतावामां आवे छे। धारो के बहिर्गोल अरीसो छे अने अनंत अंतरे वस्तु तमे मूको छो, तो एनो प्रतिबिंब स्थान कई जगह हे? तो मुख्य केन्द्र F। मुख्य केन्द्र क्या है? F। એટલે બહિર્ગોળ ની અંદર ક્યાં દેખાશે? એનો આભાસ થશે। તો આભાસ ક્યાં હશે? એની અરીસાના પાછળના ભાગની અંદર। તો મુખ્ય કેન્દ્ર F પર અરીસાની પાછળ મિત્રો દેખાશે। શું એનું સ્થાન ક્યારે? વસ્તુ અનંત અંતરે મુક્ત એનું સ્થાન ક્યાં જોવા છે? મુખ્ય કેન્દ્ર F ઉપર આપણે એની પાછળ જોવા મળે છે। એનું માપ શું છે? તો પ્રતિબિંબનો માપ એ ખૂબ જ કેવું છે? નાનું છે। પછી એનો પ્રકાર શું છે? તો આભાસીને ચકતો આપણે જોવા મળે છે, એટલે કે આપણે આ બહિર્ગોળ અરીસાનો પાછળનો ભાગ એટલે કે આપણે આભાસ તરીકે જોઈ શકાય છે, એટલે કે એનો આભાસ થાય આપણે જોઈ શકાય છે। હવે એના પછી નંબર કે લઈશું કે અનંત અંતરે તથા અરીસાના ધ્રુવ P વચ્ચે તો ગમે તે વસ્તુ મૂકવામાં આવે, ધારો કે એના આ મુખ્ય કેન્દ્ર F અને આ P એટલે કે ધ્રુવ અને આપણે અરીસાની આ સાઈડ એટલે કે મુખ્ય કેન્દ્ર અહીં લેવામાં આવે, તો મુખ્ય કેન્દ્ર અહીંયા છે F અને P, આની વચ્ચે કોઈ પણ જગ્યાએ વસ્તુ મૂકવામાં આવે છે તો તેની અંદર આપણે અરીસાની પાછળ એટલે કે P આ P અને F એની વચ્ચે આપણે શું જોવા મળશે? એનું સ્થાન જોવા મળશે। કોનું? પ્રતિબિંબનું સ્થાન। એનું પરિણામ શું મળશે? વસ્તુ કેવી દેખાશે? નાની દેખાશે। અને આ પ્રકાર કેવો છે? આભાસીને ચકતું જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા કે બહિર્ગોળ અરીસાની અંદર કોઈ પણ વસ્તુ જ્યારે અનંત અંતરે મુકતા એનો પ્રતિબિંબ ક્યાં જોવા મળે છે, તો એ વિશે આપણે અહીંયા હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું આગળ કે બહિર્ગોળની અંદર કોઈ પણ વસ્તુ કેટલા અંતરે મૂકવામાં આવે એનું પ્રતિબિંબ આપણે કેટલા અંતરે મળે છે, તો એ વિશે આપણે અહીંયા કોષ્ટક સ્વરૂપે આપણે જોયું છે, બરાબર। હવે આગળ આપણે જોઈશું અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસાના એની વિશેષ માહિતી। તો એક લઈશું આપણે સમતલ અરીસો છે એટલે કે આ જે બહિર્ગોળ અરીસો છે, અને બીજો એક લઈશું અહીંયા આ અંતર્ગોળ અરીસો અને આ છે બહિર્ગોળ અરીસો। તેની અંદર વસ્તુ તરીકે પેન્સિલ લેવામાં આવે છે અને પેન્સિલથી આપણે એનું અંતર્ગોળ અરીસાની અંદર એનું પ્રતિબિંબ મોટું મળે છે, જ્યારે બહિર્ગોળની અંદર પેન્સિલનો જ્યારે પ્રતિબિંબ આપણે કેવું દેખાય છે? નાનું દેખાય છે। તો બહિર્ગોળ અને અંતર્ગોળ અરીસામાં મિત્રો ત્યારે એનું પ્રતિબિંબનો તફાવત જોવા મળે છે, તો એ આપણે એક પ્રવૃત્તિ દ્વારા આપણે આગળ જોઈશું। સમતલ અરીસામાં કોઈ દૂર રહેલી વસ્તુ જેમ કે કોઈ દૂર રહેલ વૃક્ષના પ્રતિબિંબનું અવલોકન આપણે કરીશું, તો આપણે અહીંયા હવે સમતલ અરીસો છે એની અંદર કોઈ દૂર વસ્તુ રહેલી છે એનું આપણે શું કરવાનું છે? અવલોકન કરવાનું છે। તમારે વૃક્ષનું સંપૂર્ણ પ્રતિબિંબ જોવા માટે જોવા મળે છે મળતું, એટલે હવે આપણે અગાઉ લીધેલા સમતલ અરીસો છે એના કરતાં થોડો મોટા સમતલ અરીસાનો ઉપયોગ કરી તેમાં દૂર રહેલું વૃક્ષના પ્રતિબિંબ શું કરવાનું છે? અવલોકન કરવાનું છે। તો આપણે સમતલ અરીસો શું લેવાનો છે? મોટો લેવાનો છે, અને એના દ્વારા આપણે દૂરથી આવતા વૃક્ષો શું કરવાનું છે? એનું અવલોકન કરવાનું છે। તમને હજુ પણ વૃક્ષનું સંપૂર્ણ પ્રતિબિંબ એ સંપૂર્ણ કેવું દેખાય છે એ વિશેનું અવલોકન કરીશું। જુદી જુદી સાઈઝના સમતલ અરીસાનો ઉપયોગ દ્વારા આપણે એનો એટલે કે જે આ પ્રયોગની અંદર પુનરાવર્તન કરતા અને તમને જોઈ શકાય કે કોઈ પણ દૂરનું વૃક્ષનું સંપૂર્ણ પ્રતિબિંબ મેળવવા મોટી સાઈઝના સમતલની અરીસાની જરૂર પડે છે। તો અહીંયા કોઈ પણ દૂરના વૃક્ષનું સંપૂર્ણ પ્રતિબિંબ મેળવવું હોય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સમતલ અરીસાની મોટી સાઈઝ એટલે કે અરીસાની જરૂર પડશે। હવે આપણે જોઈશું અહીંયા અંતર્ગોળ અરીસો લઈ અને આ પૃથ્વી શું કરવાનું છે? પુનરાવર્તન કરવાનું છે। અહીંયા વૃક્ષ છે એને આપણે આપણે શું દસ અંતર્ગોળ અરીસો છે, દૂરથી
વૃક્ષનું સંપૂર્ણ પકવું કેવું દેખાય છે તો એનો આપણે અવલોકન કરીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા દૂર એના અંત ગોળ અરીસા ના દૂરના વૃક્ષનું સંપૂર્ણ શું જે નાનું પ્રતિબિંબ મળે છે અને કેવું લાગે છે, ઉલટું જોવા મળે છે. જો આ જે વૃક્ષ છે આ અંત ગોળ અરીસો છે એના એનું પ્રતિબિંબ કેવું લાગે છે, ઉલટું જોવા મળે છે અને કેવું લાગે છે, નાનું જોવા મળે છે. તો અંત ગોળ ના અરીસા દ્વારા કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ એ કેવું લાગે છે, નાનું અને ઉલટું જોવા મળે છે. હવે લઈશું બહિગોળ અરીસો. તો બહિગોળ અરીસાનો આપણે એનું અવલોકન કરીશું કે વૃક્ષ દૂરથી વૃક્ષનું અવલોકન કરવાનું છે બહિગોળ અરીસા દ્વારા. તો બહિગોળ અરીસો હોય તો બહિગોળ અરીસાની અંદર દૂરથી વૃક્ષ દ્વારા પ્રતિબિંબ કેવું જોવા મળે છે, એ નાનું અને ચતું પ્રતિબિંબ આપણને જોવા મળે છે, એટલે કે ઉલટું જોવા મળતું નથી. એટલે કે બહિગોળ અરીસાની અંદર જે વૃક્ષ હોય તેવો આકાર આપણને પ્રતિબિંબ જોવા મળે છે. વાસ્તવિક અને આભાસ વસ્તુ કરતા કેવું લાગે, ચતું લાગે છે, મોટું, એ આપણે એનું નિરીક્ષણ કરીશું. તો અહીંયા અંતગોળ અરીસા દ્વારા વૃક્ષનું શું કરે છે, નિરીક્ષણ કરવા જોવા મળે છે. અહીંયા વૃક્ષનું અંતગોળ અરીસા દ્વારા એનું શું કરે, પ્રતિબિંબ આપણે નાનું અને અલગ અલગ અંતરે રાખતા એને અલગ અલગ પ્રતિબિંબ જોવા મળે છે. જ્યારે બહિગોળ અરીસાની અંદર હંમેશા વસ્તુ ચતુ અને આભાસી વસ્તુ કરતો નાનું પ્રતિબિંબ જોવા મળે છે. હવે આપણે એક નાના બહિગોળ અરીસાની મદદથી કોઈ પણ ઊંચી ઇમારત કે વૃક્ષનું સંપૂર્ણ પ્રતિબિંબ જોઈ શકાય છે. કે કોઈ પણ ઇમારત મોટી હોય કે મોટી કોઈ વૃક્ષ હોય તેનું સંપૂર્ણ આપણે એનું પ્રતિબિંબ જોવું હોય તો આપણે બહિગોળ અરીસા દ્વારા જોઈ શકાય છે. આગ્રાના કિલ્લાની એક દિવાલ પર આવો જ એક અરીસો રાખે છે, એના દ્વારા આપણે એની સંપૂર્ણ એનું પ્રતિબિંબ જોઈ શકાય છે. મિત્રો, હવે જોઈશું આપણે બહિગોળ અરીસાના ઉપયોગ જોઈશું. તો બહિગોળ અરીસાનો ઉપયોગ કોઈ પણ વાહન છે તો વાહનની અંદર બહિગોળનો અરીસાનો ઉપયોગ કરવામાં આવે, કે જ્યારે વાહનનો પાછળનો દ્રશ્ય જોવા માટે આ અરીસાનો ઉપયોગ મિત્રો કરવામાં આવે છે. જે કાચ છે એટલે પાછળ જે વાહન આવતા હોય એને જોવા માટે બહિગોળ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા અંતગોળ અરીસાનો ઉપયોગ કરવામાં આવતો નથી. તો આવા અરીસાના વાહનની સાઈડ પર લગાવવામાં આવતા હોય છે. સાઈડ આ મીટરની ડ્રાઈવર અને તેની પાછળ આવતા ટ્રાફિકને જોઈ શકે છે, જેથી સુરક્ષિત રીતે પોતાનું વાહન ચલાવી શકાય છે. તો અહીંયા બહિગોળ અરીસો એ વાહન તરીકે જે ડ્રાઈવર જે કોઈ પણ વાહન ચલાવતો હોય એ પોતે પાછળ જે આવતા કોઈ પણ વાહન કે ટ્રાફિક જે વાહનો હોય જોઈ શકાય છે. આપણે વાહનને પાછળનું દ્રશ્ય જોવા માટેના અરીસા તરીકે બહિગોળ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે બહિગોળ અરીસાનો દ્વારા મળતા પ્રતિબિંબ હંમેશા કેવા હોય છે, નાના અને ચપટા જોવા મળે છે. મિત્રો, બહિગોળનો અરીસો ઉપયોગ થાય છે, અંતગોળનો ઉપયોગ થતો નથી. અહીંયા આપણે જ્યારે એનું પ્રતિબિંબ આપણે જોઈશું, બહિગોળ અરીસા માટેના પ્રતિબિંબ અહીંયા કોઈ વસ્તુ આપેલી હોય એનું પ્રતિબિંબ એના પાછલા ભાગની અંદર રચાય છે. તો આપણે એનો અભ્યાસ કરી ચૂક્યા છે. તો આકૃતિ એ અને આકૃતિ બી એના પ્રતિના પ્રતિબિંબ બહિગોળની અંદર એના પ્રતિબિંબ અરીસાના પાછલા ભાગમાં જોવા મળે છે. હવે આપણે જોઈશું કે બહિગોળ અરીસાની બહારની તરફ વક્રા આકાર હોવાથી તેમના દ્રષ્ટિ ક્ષેત્રો પણ વિશાળ પ્રમાણમાં જોવા મળતા હોય છે. હવે આપણે જોઈએ દ્રષ્ટિકોણ જોઈશું અહીંયા કે કોઈ પણ બહિગોળ અરીસો છે તો એના આપણે અહીંથી જોવામાં આવે છે દ્રષ્ટિકોણ દ્વારા કે કોઈ પણ કિરણ જ્યારે પસાર થાય છે અહીંયા બહિગોળ અરીસા પર તેના અલગ અલગ દ્રશ્યો આપણે એના કિરણો આપણે
द्वारा कोई पण वस्तु नुं प्रतिबिंब जोई शकाय छे। हवे एक आपणे एक बहिर्गोल विषेना प्रश्नो एनी व्याख्या आपणे विशेष माहिती मेळवीशुं। ए अंतगोल अरीसो छे। तो अंतगोल अरीसानी अंदर मुख्य केन्द्रनी व्याख्या आपणे व्याख्यायित करवानी छे। कोई पण वस्तुमांथी ज्यारे पदार्थ प्रकाश ज्यारे एना किरणो पसार थाय छे एना अंतगोल अरीसा उपर गोलीय अरीसा ज्यारे आपात थाय छे અને આપાત થઈને જરા અહીંયા પરાવર્તન કિરણ એટલે પરાવર્તનનો એક કોણ આર બને છે, આપાત કોણ આઈ બને છે, બંને કોણ કેવા હશે સમાન હશે અને અહીંયા એક જ મુખ્ય અક્ષ પર છેદે છે જેને આપણે મુખ્ય કેન્દ્ર F કહેવામાં આવે છે। સમાંતર કિરણ છે, સમાંતર અક્ષને શું કરે છે સમાંતર રેખામાં દરેક કિરણ પસાર થાય છે તો મુખ્ય અક્ષ શું છે F છે, એના પર ધ્રુવ P છે, એમએનએમ આપણું દર્પણ મુખ છે એટલે કે અહીંયા અરીસો છે। તો આપણે જોઈશું એટલે અંતગોળ અરીસો પર મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો અરીસા દ્વારા પરાવર્તન પામી મુખ્ય અક્ષ પર જે બિંદુ પાસે ભેગા થાય અને જે એકબીજાને છેદે તે બિંદુને અંતગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે। મિત્રો અહીંયા વ્યાખ્યા કોની છે, મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા છે। તો મુખ્ય કેન્દ્ર કોને કહેવામાં આવે છે, તો મુખ્ય કેન્દ્ર કોઈ અંતગોળ અરીસા ઉપર મુખ્ય અક્ષને સમાંતર એટલે કે કોઈ પણ કિરણ સાથે સમાંતર આપાત થાય છે આ કિરણના મુખ્ય અક્ષને શું કહે સમાંતર કિરણ છે। સમાંતર કિરણ દ્વારા પરાવર્તન પામીને મુખ્ય અક્ષ પર જે બિંદુ અહીંયા છેદન થાય છે એ છેદનને એકબીજાના છેદન દ્વારા અને અંતગોળ અરીસાને શું કહે છે મુખ્ય કેન્દ્ર કહે છે। તો આ છે મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા, અંતગોળ અરીસાનું મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા। અહીંયા મુખ્ય કેન્દ્ર તરીકે શું લેવામાં આવે છે, કેપિટલ F લેવામાં આવે છે। હવે જોઈશું એક ગોલીય અરીસાના વક્રતા ત્રિજ્યા 20 સેમી આપેલી છે, કેટલી આપેલી છે 20 સેમી। અહીંયા વક્રતા ત્રિજ્યા એટલે કે R એ આપણે P અને C ધ્રુવ અને વક્રતા કેન્દ્ર C આ બંને વચ્ચેના અંતરને PC જેટલું અંતર ધરાવેને શું કહેવામાં આવે છે કેપિટલ R વક્રતા ત્રિજ્યા કહેવામાં આવે છે। તો આપણે જાણી કે નાના દર્શનમુખ ધરાવતા ગોળીય અરીસા માટે વક્રતા ત્રિજ્યા તેની કેન્દ્ર લંબાઈ કરતાં કેવી હોય છે બમણી જોવા મળે છે, કેવી છે બમણી હોય છે એટલે કે એના કરતાં કેવી છે ડબલ જોવા મળે છે કે એની કેન્દ્ર લંબાઈ આ કેન્દ્ર લંબાઈ બે થાય ત્યારે શું જોવા મળે તમને વક્રતા ત્રિજ્યા જોવા મળે છે। તો R બરાબર 2F F બરાબર કેટલી થશે અહીંયા R / 2 બરાબર। તો 20 આપી દે તો 20 નું ડિવાઇડ બાય કેટલા હશે 10, તો 10 સેમી આપણો વક્રતા કેન્દ્ર લંબાઈ નું અંતર આપણે કેટલું જોવા મળશે P ને F વચ્ચેનું અંતર કેન્દ્ર લંબાઈ કહેવાય 10 સેમી જોવા મળે છે। તો ગોળીય અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી જોવા મળશે 10 સેમી હશે તો આપણે કહી શકાય છે। તો અહીંયા વક્રતા કેન્દ્ર અને કેન્દ્ર લંબાઈ વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચે શું છે સંબંધ બતાવે છે R બરાબર 2F। હવે બીજો પ્રશ્ન છે કે એવા અરીસાનું નામ આપો કે જે વસ્તુનું ચતુ અને ચતુ અને અપ્રતિત વિવર્તિત પરિવર્તન જોવા મળે છે। તો મિત્રો એવા અરીસો જે કયો છે અંતગોળ અરીસો, અંતગોળ અરીસાની અંદર વસ્તુ ચતુ અને વિવર્તિત જોવા મળશે અને વધારે નજીક આવવામાં આવે છે વસ્તુ ત્યારે આપણને શું લાગે છે મોટું જોવા મળે છે। હવે આપણા વાહનની પાછળ દ્રશ્ય જોવા મળે અરીસાના તરીકે અહીંયા બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે। આપણા વાહનની પાછળ દ્રશ્ય જોવા માટે બહિર્ગોળ અરીસાને પસંદ કરીએ છીએ એનું કારણ શું છે, તો કારણ એ છે કે બહિર્ગોળ અરીસો દ્વારા મળતા પ્રતિબિંબ કેવા હોય છે નાના અને ચપટા જોવા મળે છે। તો અહીંયા કોઈ પણ વાહન ડ્રાઈવર તેને પાછળ આવતા તે કોઈ પણ વાહન જોવા માટે અહીંયા નાની સાઈઝ એટલે કે આપણે બહિર્ગોળ અરીસો દ્વારા એના પ્રતિબિંબ દ્વારા આપણે એના કાચની અંદર વાહન જોવા મળતા હોય છે। તો આ જે બહિર્ગોળ અરીસો એના દ્વારા કોઈ પણ જ્યારે વસ્તુ દ્રષ્ટિકોણ કરવામાં આવે છે તેનું પસાર થાય છે એની પાછળના ભાગની અંદર એનો આભાસ આપણે
જોવા મળે છે, એટલે કે બંગાળ અરીસાની અંદર આપણે કાચ દ્વારા કોઈ પણ વાહનની પાછળ આવતા હોય તો એ આપણે સરળતાથી જોઈ શકીએ છીએ. હવે આપણે જોઈશું ગોલિયા અરીસા વડે થતા પરાવર્તન માટેની સંજ્ઞા. અલગ અલગ કઈ કઈ નામ પદ્ધતિ આપી છે તે જોઈશું. પહેલા આપણે છે બંગાળ અરીસો, અંતગોળ અરીસો છે, મુખ્ય કેન્દ્ર મુખ્ય અક્ષ કે છે અને ધ્રુવ પી છે. એ રીતે બંગાળની અંદર એનું એ જ નામ છે. હવે આપણે એને કાર્તિકીય યામ પદ્ધતિ દ્વારા આપણે જાણીશું કે એનું વસ્તુ અંતર, પટ્ટીનું અંતર, મોટવણી આ વિશે વિશેષ માહિતી આપણે મેળવવાની છે. તો મિત્રો આ જે આપણો પોઈન્ટ ઉગમ બિંદુ છે, આ પદ્ધતિ અરીસાના ધ્રુવ પી અને ઉગમ બિંદુ તરીકે લેવામાં આવે છે. અરીસાની મુખ્ય અક્ષને યામ પદ્ધતિ એક્સ અક્ષ પર એક્સ એક્સ ડેશ એક્સ ડેશ એક્સ તરીકે લેવામાં આવે છે. આ છે વસ્તુ અંતર. ડાબી સાઈડ હોય છે વસ્તુ અંતર, એક્સ ડેશ થી એક્સ સુધી લેવામાં આવે છે. અને વસ્તુ પરથી આવતો પ્રકાશ અરીસા પર ડાબી સાઈડ થી આપાત થાય છે. તો અહીંથી આપણે આપાત કરવામાં આવે છે તો આ છે આપણી વસ્તુ અંતર એબી. બધા તંત્રો અરીસાના ધ્રુવથી મુખ્ય કેન્દ્ર અક્ષાંશ સાથે સમાંતર થતા હોય છે. મુખ્ય અક્ષાંશ હોય દરેક કિરણ શું હોય તેના સમાંતરમાં હોય છે. જ્યારે બંગાળની અંદર એની જમણી સાઈડ તેનો આભાસ થાય છે તો એને શું ધન દિશા દર્શાવવામાં આવે છે, ડાબી સાઈડ હોય તો ઋણ દિશા દર્શાવવામાં આવતી હોય છે. ઉગમ બિંદુ ધ્રુવથી જમણી તરફ બાજુ એટલે કે પ્લસ એક્સ એક્સ દિશાની અંદર આપેલા બધા જ અંતરો ધન અને ઉગમ બિંદુથી ડાબી બાજુ આવેલા ઋણ નિશાનની દિશાના એક્સ દિશાની અંદર આપેલ બધા જ અંતરો ઋણ ગણવામાં આવે છે. તો મુખ્ય અક્ષને લંબરૂપે ઉપરથી તરફ ધન વાય દિશામાં આપેલ અંતર કે ઊંચાઈ ધન લેવામાં આવે. એટલે કે અહીંયા જે ઉગમ બિંદુ પી છે એની જે ઉપરની સાઈડે જે વાય અક્ષ છે એ આપણે દરેક કોઈ પણ સંખ્યા છે એટલે ધન લઈશું. અને અહીંયા પી થી જે વાય અક્ષની વાય ડેશની એટલે કે નીચેના ભાગની શું લઈશું ઋણ દિશા લેવામાં આવે છે. તો ઉપરની તરફ ધન દિશા છે, વાય અક્ષની અંદર ધન દિશા લેવામાં આવે છે અંતગોળ હોય કે બહિર્ગોળ અરીસો હોય. અને નીચેની તરફની અંદર આપેલા વાય અક્ષની અંદર વાય ડેશ તરીકે શું લેવામાં આવે છે ઋણ તરીકેનું મૂલ્ય લેવામાં આવે છે. તો અહીંયા આપણે યામ પદ્ધતિ દ્વારા એને ચાર ચરણની અંદર વસ્તુનો અંદર વિતરણ કરવામાં આવ્યું. હવે આ દિશામાં આપણે સૂત્ર અને મોટરણી વિશે માહિતી મેળવીશું. અરીસાનું સૂત્ર તો અંતગોળ અરીસાની અંદર પ્રતિબિંબ એ ડેશ બી ડેશ મળે છે. એટલે કે વસ્તુ અંતર યુ છે, વસ્તુ અંતર યુ કહેવામાં આવે છે, પ્રતિબિંબ અંતર વી કહેવામાં આવે છે. આ જે એ ડેશ બી ડેશ છે તે પ્રતિબિંબ અંતર છે તો વી કહીશું આપણે. અને એફ અને પી ની વચ્ચે આપણી કેન્દ્ર લંબાઈ એટલે કે એફ કહીશું. તો વસ્તુ અંતર વસ્તુનું વસ્તુ અંતર u અને પ્રતિબિંબ અંતર v અને પ્રતિબિંબ અંતરની f વચ્ચેનો કોઈ એક સંબંધ દર્શાવવામાં આવે છે તો એના દ્વારા અરીસાનું સૂત્ર આપણે ઓળખી શકીએ છીએ. તો મિત્રો અરીસાનું સૂત્ર છે 1/u + 1/v = 1/f થાય છે. તો અરીસાનું સૂત્ર છે અહીંયા 1/v + 1/u = 1/f. મિત્રો ખાસ યાદ રાખજો કે અરીસાનું સૂત્ર જ્યારે એક માર્ક્સ ની અંદર પ્રશ્ન પૂછાય તો આપણે આ સૂત્ર લખવાનું છે એટલે ખાસ યાદ રાખો. હવે આપણે જોઈશું એના પછીનો પોઈન્ટ છે અરીસાનું સૂત્ર. તો એ બધા જ પ્રકારના ગુણ્ય અરીસા માટે એક જ વસ્તુને એક જ સ્થિર માટે સાચક તરીકે ગણતરી કરવામાં આવે છે. અહીંયા દરેક જગ્યાએ અંતગોળ અરીસો અને બંગાળ અરીસાની અંદર કોઈ પણ વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર એક જ જગ્યા ઉપર એટલે. તો આપણે અહીંયા અંતગોળ અરીસોની અંદર વસ્તુ કયું છે, એ બી વસ્તુ છે અને એના દ્વારા આપણને જે પ્રતિબિંબ અંતર કયું મળે છે એ ડેશ બી ડેશ શું મળે છે પ્રતિબિંબ અંતર જોવા મળે છે. અને એની કેન્દ્ર લંબાઈ શું છે, કેન્દ્ર લંબાઈ એફ છે.
તો અહીંયા અંતકુલ અરીસાની અંદર એ રીતે આપણે વસ્તુ અંદર જોવા મળે છે બહિગોળની અંદર અને આ બહિગોળની અંદર. તો ચાર ચાર આકૃતિઓ આપણે એના વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબ એફ વચ્ચેનું સંબંધના કારણે, ત્રણે સંબંધના કારણે આપણે એક અરીસાનું સૂત્ર અંતર મળે છે. વન અપર વી, વન અપર યુ અને વન અપર એફ બરાબર વન અપર એફ થાય છે. હવે અહીંયા પ્રશ્ન પેલા આપણે મેળવવાનો કે જ્યારે કોઈ પણ અરીસાનું સૂત્ર, કોઈ પણ અરીસાનું સૂત્ર જ્યારે યુ વી અને એફ અને આર ના મૂલ્યો યાદ રાખવાના થાય તો એ આપણે એની સંજ્ઞાનો ઉપયોગ કરવો ફરજિયાત છે. તો આપણે જોઈશું અહીંયા કે એક ઉદાહરણ જોઈશું કે ચાર સેમી ઊંચાઈની વસ્તુથી કોઈ પણ 15 સેમી કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતગોળ અરીસાથી 25 સેમી અંતરે રાખેલ છે. તો આ અરીસાને કેટલા અંતરે પડદાને રાખવું જોઈએ કે જેથી તેના પર સ્પષ્ટ પ્રતિબિંબ પ્રાપ્ત થાય? તો પ્રતિબિંબનો પ્રકાર અને તેની ઊંચાઈ શોધો. જેથી મિત્રો આપણે અહીંયા હવે અરીસાના સૂત્રનો ઉપયોગ કરી અને આ દાખલાની ગણતરી કરવાની છે. જોઈશું પહેલા આપણે અહીંયા આપણું અંતર વસ્તુ અંતર કેટલું છે? 4 સેમી. પછી એની વક્રતા ત્રિજ્યા એટલે કે એફ અને પી વચ્ચેનું અંતર કેટલું છે? 15 સેમી. અને એના પછી અહીંયા વસ્તુની અંતર કેટલું છે? તો 25 સેમી અંતરે અંતગોળ અરીસાથી એટલા અંતરે વસ્તુ રાખવામાં આવે છે. તો આપણું સૂત્ર છે મિત્રો અહીંયા 1/V + 1/U = 1/F આ સૂત્ર છે કોનું? અરીસાનું છે. હવે એની અંદરથી આપણે આજે આપણે શોધવાનું છે 1/V એટલે કે એનું પ્રતિબિંબ અંતર ક્યાં મળશે? તો પ્રતિબિંબ અંતર આપણે શોધવાનું છે. તો પ્રતિબિંબ અંતર એટલે કે 1/V આપણે શું કરતા બનાવીશું અને 1/U ને શું બરાબર આશે કે શું હશે? માઇનસ થશે એટલે કે અહીંયા 1/F - 1/U. તો હવે આપણે અહીંયા 1/F એફ એટલે શું હશે? કેન્દ્ર લંબાઈ કેટલી આપી છે અહીંયા? 15 સેમી. કારણ કે અહીંયા આપણે કાર્તિકી યામ પદ્ધતિ દ્વારા જે ઉગમ બિંદુથી આપણે ડાબી સાઈડ એક્સ અક્ષ ઉપર અહીંયા 15 સેમી છે તો આ સાઈડ શું લેવામાં આવશે? ઋણ દિશા છે. તો અહીંયા આપણે 15 માઇનસ થશે માઇનસ 1/U. યુ એટલે વસ્તુ અંતર. વસ્તુ અંતર કેટલી છે? 25 સેમી. 25 સેમી શું થઈ ગયું? યામ પદ્ધતિ દ્વારા ડાબી સાઈડ એટલે કે અહીંયા 25 ઋણ આવશે. ઋણ આવશે અહીંયા તો અહીંયા આપણે માઇનસ માઇનસ આ પ્લસ થઈ જશે. માઇનસ 1/15 + 1/25 બરાબર 1/V બરાબર શું હશે અહીંયા? તો આ જગ્યાએ શું કરે છે? એલસીએમ લે છે એટલે કે લસાઅ લેવામાં આવે છે. તો 15 અને 25 નું લસાઅ લેતા 75 બને છે અને અહીંયા 5 અને 3 અહીંયા -2/75 એટલે કે વી બરાબર -37.5 સેમી એટલે કે વી એટલે પ્રતિબિંબ વસ્તુનું પ્રતિબિંબ અંતર -37.5 સેમી આપણને અહીંયા જોવા મળે છે. તો અહીંયા દરેક વસ્તુ આપણે અહીંયા હવે આપણે પડદાની લંબાઈ કેટલી લાગે? 37.5 સેમી અંતરે આપણે પ્રતિબિંબ વાસ્તવિક જોવા મળે છે. હવે એની સંગાથે આપણે શું કીધું કે મોટાની વાત કરી છે અહીંયા ઊંચાઈ કે જ્યારે એ પ્રતિબિંબ પડતા તો બરાબર એની ઊંચાઈ શોધવાની થાય તો આપણે મોટોની શોધવી પડશે. તો મોટોની કઈ રીતે શોધી શકાય છે? તો પ્રતિબિંબની ઊંચાઈ એટલે કે વસ્તુની જે ઊંચાઈ છે, વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની વસ્તુની ઊંચાઈ બરાબર. તો આપણે મોટોની માટેનું સૂત્ર શું છે? કે h h એટલે પ્રતિબિંબની ઊંચાઈ h││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 
અહીંયા તો એ સૂત્ર છે તો મોટરની ઉપર જે સૂત્ર શું મળશે માઇનસ વી ભાગ્યા યુ તો આપણે અહીંયા શોધાને એ સંખ્યા લો આ સંખ્યા લો બરાબર તો આપણે અહીંયા શું લઈશું અહીંયા હવે એક્સ એટલે પ્રતિબિંબની ઊંચાઈ આપણે શોધવાની છે તો પ્રતિબિંબની ઊંચાઈ શોધવી હોય તો એ માટે આપણે અહીંયા સૂત્ર ચોકડી ગુણાકાર સૂત્ર શું આવશે માઇનસ વી ગુણ્યા એચ ભાગ્યા યુ તો વી એટલે પ્રતિબિંબ કેટલું માઇનસ 38.5 સેમી ગુણ્યા 4 સેમી ઊંચાઈ છે ભાગ્યા યુ એટલે 25 સેમી તો પ્રતિબિંબની ઊંચાઈ આપણે સાદુરૂપ આપતા માઇનસ 6 સેમી મળે છે તો વસ્તુનું
ઉલટું અને વિવર્તિત એટલે કે આનો અંતગોલ અદિશાઓ દ્વારા એનો પ્રતિનો પ્રકાર ઉલટું અને વિવર્તિત એટલે કે મોટું પ્રકારનું આપણે એનો પ્રતિમ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતે દાખલો અહીંયા સોલ્વ કરી શકાય છે. કોઈ પણ વસ્તુ આપી હોય ઊંચાઈ આપી હોય કે વસ્તુની કેન્દ્ર લંબાઈ આપી હોય અને એની ત્રિજ્યા આપી હોય તમે અહીંયા કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબનો પ્રકાર અને એની ઊંચાઈ આપણે શોધી શકાય. એક ખાસ યાદ રાખજો અહીંયા આપણો સૂત્ર અરીસાનો સૂત્ર ઉપરથી અને એક મોટરનું સૂત્ર છે એચએસ ભાગ્યા એચ એના પરથી બધા શું લખી શકાય છે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈ આપણે શોધી શકાય છે. તો આપણે એ સમજો કે જોઈશું હવે મોટરને ગોળિયા અરીસા દ્વારા મોટરની માટેનું સૂત્રની આપણે વિશેષ અભ્યાસ કરીશું અહીંયા કે ગોળિયા અરીસા દ્વારા મળતી મોટરની એ વસ્તુનું પ્રતિબિંબ વસ્તુના માપની સાપેક્ષે કેટલું વિવર્તિત છે એટલે કેટલું મોટું છે તેની સાપેક્ષનું પ્રમાણ આપવામાં જે પ્રમાણ સાપેક્ષ પ્રમાણ જે આપવામાં આવે છે એને શું કહીશું મોટરની કહેવામાં આવે છે. ધારો કે કોઈ પણ વસ્તુ છે ધારો કે વસ્તુ એ બી છે આ વસ્તુ એ બી ની ઊંચાઈ કેટલી છે અને પ્રતિબિંબની ઊંચાઈ કેટલી છે આનું દર્શાવતું એક સૂત્ર એટલે કે મોટરની કહેવામાં આવે છે. ગોળિયા અરીસા દ્વારા મળતી મોટરની વસ્તુનું પ્રતિબિંબ અને વસ્તુના માપને સાપેક્ષ કેટલું વિવર્તિત થાય છે એની સાપેક્ષ કેટલું પ્રમાણ મળે છે એને આપણે મોટરની કહેવામાં આવે છે. તેનું પ્રતિબિંબની ઊંચાઈ વસ્તુની ઊંચાઈનો ગુણોત્તર રૂપે આપણે દર્શાવી શકાય છે અને મોટરની માટેનો મૂળાક્ષર તરીકે સ્મોલ એમ તરીકે એની સંજ્ઞા દર્શાવવામાં આવે છે. એટલે કે એમ બરાબર એચ ડેશ એટલે કે અહીંયા જોઈશું કે જો વસ્તુની ઊંચાઈ એચ હોય વસ્તુની ઊંચાઈ એચ હોય અને પ્રતિબિંબની ઊંચાઈ એટલે કે આપણે વસ્તુની પ્રતિબિંબની ઊંચાઈ એચ ડેશ હોય તો ગોળિયા અરીસા દ્વારા મળતી મોટરની સ્મોલ એમ આપણે સૂત્ર આ રીતે લખી શકાય છે. એમ બરાબર પ્રતિબિંબની ઊંચાઈ એચ ડેશ વસ્તુની ઊંચાઈ એચ એટલે કે એમ બરાબર એચ ડેશ ભાગ્યા એચ. આ છે આપણે મોટરનું સૂત્ર. તો ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા મોટરનું સૂત્ર યાદ રાખો એના પરથી દાખલા મિત્રો ગણવામાં આવશે. તો અહીંયા બસ મોટરની માટે વસ્તુ અંતર યુ અને પ્રતિબિંબ અંતર વી સાથે મિત્રો સાંકળી શકાય છે. તો એમ બરાબર માઇનસ વી ભાગ્યા યુ મિત્રો લખી શકાય છે. મોટરીને વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતરની અંદર મિત્રો સંબંધ ધરાવે છે. તો મોટરની બરાબર શું હોય એચ ભાગ્યા એચ એની સાથે જો સંબંધ બતાવે અહીંયા વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર માઇનસ વી ભાગ્યા યુ. વસ્તુની ઊંચાઈ ધન લેવામાં આવે છે વસ્તુની ઊંચાઈ ધન લેવામાં આવે છે કારણ કે તે મોટે ભાગે મુખ્ય અક્ષની ઉપર રાખવામાં આવતી હોય છે. ધન્યવાદ આ પાછું પ્રતિબિંબ માટે પ્રતિબિંબની ઊંચાઈ ધન લેવી પણ જ્યારે વાસ્તવિક અને પ્રતિબિંબ માટે એ પ્રતિબિંબની ઊંચાઈ ઋણ લેવામાં આવે છે તો અહીંયા એનું પ્રતિબિંબ અંતર કેવું હશે ઋણ હશે એટલે અહીંયા માઇનસ વી ભાગ્યા યુ તરીકે લેવામાં આવે છે. તો અહીંયા આપણે મોટરની અંદર એની ઊંચાઈ અને વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતરની અંદર એનો સંબંધ બનાવે છે. હવે કોઈ પણ વાહનની પાછળ દ્રશ્ય જોવા માટે ઉપયોગમાં લેવાયેલા બરીગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા ધારો કે 3 સેમી હોય તો જો એક બસ અરીસામાંથી 5 મીટર અંતરે આવેલ હોય તો આ દિશા વડે મળતા પ્રતિબિંબનું સ્થાન પ્રકાર અને પરિણામ નક્કી કરીશું. તો મિત્રો અહીંયા આપણે ચિત્ર દ્વારા જોઈશું અહીંયા કોઈ પણ વાહન છે એ દ્રશ્ય જોવા માટે બરીગોળ અરીસાની અંદર વક્રતા ત્રિજ્યા તો વક્રતા ત્રિજ્યા એટલે કે કેપિટલ R 3 મીટર છે એટલે આપી દે 3 મીટર આપી છે તેના દ્વારા કોઈ પણ વાહન અહીંયા બસની એક બસ અરીસાથી કેટલા થાય 5 મીટર અંતરે આવે છે તેનું પ્રતિબિંબ આપણે અહીંયા એના અરીસા દ્વારા જોઈ શકાય. તો જોઈશું આપણે એનો દાખલો બનીશું અહીંયા તો વક્રતા ત્રિજ્યા R 3 સેમી છે વસ્તુ અંતર એટલે કે કેટલા અંતર આવે છે 5 મીટર એટલે કે ઋણ તરીકે લઈશું 5-5 પ્રતિબિંબ અંતર આપણે શોધવાનું છે એની વસ્તુ પ્રતિબિંબની ઊંચાઈ પણ શોધવાની છે. તો આપણે સૂત્ર સમજ છે કે R બરાબર 2F તો આપણે કેન્દ્ર લંબાઈ F બરાબર R / 2 તો 3/2 એટલે કેટલું હશે 1.2
50 મીટર અને એક તો આપણે કેન્દ્ર લંબાઈ કેટલી આવે છે અહીંયા બહિકુળ અરીસાની મુખ્ય કેન્દ્ર અરીસાની કે જોવા માટે પાછળના ભાગમાં જોવા મળશે તો અહીંયા આપણે કેન્દ્ર લંબાઈ જ્યાં કરી છે કુલ મળશે 1.50 મીટર અંતરે એનું પટ્ટી જોવા મળશે હવે કેન્દ્ર લંબાઈ એક મળી ગઈ હોય તો આપણે અરીસાના સૂત્ર ઉપરથી આપણે વસ્તુનું પટ્ટીનું અંતર ભી આપણે શોધવાનું છે તો ભી બરાબર 1.50 - - 1.5 1.50 - 1.5 છે હવે એની ઊંચાઈ કેટલી છે તો આપણે મોટરના સૂત્ર દ્વારા અહીંયા ગણી છે તો મોટરની શું થાય hs / h - v / u 1.15 / 5 એટલે કેટલું આવશે 0.23 તો અહીંયા પૃથ્વીના આભાસીને ચતુર્મલય છે અને એની ઊંચાઈ વસ્તુની ઊંચાઈ કેટલી છે